ગુડ મોર્નિંગ બાળ દોસ્તો, કેમ છો? બધા વિદ્યાર્થીઓ મજામાં છો ને? મોદી સ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં દરેક વિદ્યાર્થીઓનું ખૂબ ખૂબ સ્વાગત છે. બરાબર બાળ દોસ્તો, હવે આપણે SE2ની કોર્સનો તૈયારી કરવાની છે. બરાબર બાળકો, તો હવે આપણે ધોરણ પ્રમાણે આપણે 4 વિષય ગુજરાતી, આપણે લેવાનું છે. બરાબર બાળકો, તમે બધા તૈયાર છો આ પાઠ સમજવા માટે? આપણે પાઠ એક વખત તો સમજી ગયા હતા, સમજ્યો હતા ને? બરાબર, શું થયું હતું? એક વાત હતી પંખીઓની. એક પક્ષીએ પોતાના શક્તિથી બધા પક્ષીઓએ પાણી છોડને પીવરાયું હતું, યાદ આવે છે ને? પંખીઓએ પાણી પાયું. તેના લેખક છે કરસનદાસ લુહાર. બરાબર બાળ દોસ્તો, મેં તમને બધાને જ કીધું હતું કે છોડ છે બરાબર, એને આપણે પાણી પીવરાવશું, બરાબર ને? કારણ કે હવે તો ઉનાળો આવે છે. શું આવે છે? ઉનાળો આવે છે, બરાબર ને? જો પક્ષીઓ એટલું બધું એની તાકાતથી પાણી પીવરાવતા હોય, એની ચાંચમાં એક એક ટીપું ભેગું કરીને બરાબર એક મહિનાથી દિવસોથી પાણી પીવરાવતા હોય, તો પછી આપણે તો રોજે થોડું થોડું પાણી પીવરાવીએ ને, તો એ જે છોડ છે ને બેટા, બધા બાળકો એમને મોટું થઈ જાય, બરાબર ને? એ છોડ છે નાનું, એમને પણ એવી ઈચ્છા હોય કે હું પણ મોટો થાવ, હું પણ ઘટાદાર બનું અને હું પણ આકાશને આંબી જાઉં. બરાબર બાળ દોસ્તો, એટલા માટે તમારે બધાએ જ પાણી પીવરાવવાનું, બરાબર ને? પક્ષીઓ તો એની ફરજ પૂરી કરે છે, તમારે પણ કરવાની છે. બરાબર બાળકો, એટલે હવે તમારે આપણે જે અધૂરો પાઠ હતો એ અહીંયા પૂર્ણ કરવાનું છે. બરાબર બાળકો, શું કરવાનું છે? અધૂરો પાઠ છે એ અહીંયા તમારે પૂર્ણ કરવાનો છે. બરાબર બાળકો, બધા સાથે છો ને? બધાનું ધ્યાન અહીંયા. બરાબર, મેં તમને બધાને કહ્યું હતું કે બધાએ પક્ષીઓના નામ લખવાના છે. પક્ષીઓના નામ સાથે સાથે પશુઓના પણ નામ લખવાના હતા. બરાબર, તમે બધાએ લખ્યા જ હશે, લખ્યા છે ને બાળકો? બરાબર ને, પહેલા બધાએ તો પોતાને જે પક્ષી ગમતું હશે ને એનું નામ લખ્યું હશે. બરાબર, શું કર્યું હશે? કે જે પક્ષી ગમતું હશે, જે પ્રિય હશે એનું નામ લખ્યું હશે. બરાબર, તો હવે આપણે પાઠ અધૂરો છે બરાબર, એને ફરી વખત પહેલેથી રિવિઝન કરતા જઈએ અને આજે આપણે આ પાઠ પૂર્ણ કરીએ. બરાબર બાળકો, બરાબર આપણે અહીંથી થોડુંક રિપીટ કરતા જઈએ. એક હતો છોડ. શું હતો? એક હતો છોડ. તે સાવ નાનો એવો હતો, માંડ માંડ દેખાતો હતો, બરાબર ને? ઘણા ઢોર તો એમને જોઈ પણ નહોતા શકતા. શું કામ? કારણ કે નાનો હતો, દુબળો હતો, એટલા માટે બાજુમાંથી પસાર થઈ જાય પણ તેને કોઈ જોતું નહીં. છોડને મોટું થવાની ઈચ્છા હતી. છોડને શું ઈચ્છા હતી બાળ દોસ્તો? કે મોટું થાય, એને વધવું હતું, ઊંચું થવું હતું, આકાશને આંબી જવું હતું, બરાબર, કે ઘૂરઝાડ બનવું હતું. પરંતુ દિવસે દિવસે તે સુકાતા જતો હતો. એણે માંડ 2-4 પાંદડા બેઠેલા હતા, ત્યાં એક બકરી આવી અને એ પાંદડા ખાઈ
ખાઈ ગઈ. બરાબર, શું કરે છે? ત્યાં માંડ એક બકરી આવે છે ત્યાંથી અને પાંદડા ખાઈ જાય છે. છોડ તો સાવ બોડો થઈ ગયો. શું થઈ જાય છે? છોડ સાવ બોડો થઈ જાય છે, એને રડવું આવી જાય છે. એક દિવસ એક પંખી ઉડતું ઉડતું આવ્યું અને એ છોડ ઉપર બેઠું. હવે છોડ તો સાવ નબળું હતું. શું હતું બાળકો? એ છોડ તો સાવ નબળું હતું, એને તો બકરી ખાઈ ગઈ હતી, એટલે એનો ભાર છે ને એ ખમી નહોતું શકતું. એટલે પક્ષી તો ત્યાં જઈને બેઠું, પંખીને કહ્યું તું મારા પરથી ઉડી જા. શું કહે છે? કે તું મારા પરથી ઉડી જા, હું તારો ભાર છું, એ ભાર છે એ સહી શકતો નથી. કાં તો સાવ વળી જઈશ કાં પછી હું તૂટી જઈશ. એટલે કે એ દુબળું પાતળું હતું. બરાબર ને? એટલે જો આપણે શક્તિ વગરના હોય, આપણે ખાતા પીતા ન હોય, આપણે જમતા ન હોય બરાબર, તો આપણું શરીર કેવું થાય છે? સુકાઈ જાય છે, દુબળું પાતળું થઈ જાય છે. તો આપણે કોઈ વજન ઉંચકાઈ નથી શકતા, આપણે આપણું કામ નથી કરી શકતા, આપણે આપણું ભણતર ભણી નથી શકતા. બરાબર ને? એટલા માટે તો આ તો એક નાનું એવું છોડ હતું. બરાબર ને? એમને પણ એવું થાય છે. એટલે પંખી છે ઉડીને નીચે આવે છે અને એની સામું બેઠે છે. શું થાય છે બાળ દોસ્તો? એ પક્ષી છે ને એને જે છોડી કીધું હતું કે તું નીચે વહી આવ, હું તારો ભાર ખમી નથી શકતું, એટલે બિચારું પક્ષી છે ને એ નીચે આવી જાય છે ને એની સામું બેઠી જાય છે. એણે છોડને પૂછ્યું, તું કેમ સાવ દુબળો છો? પાતળોને નીચો કેમ છો? તારામાં લીલાશ કેમ નથી? તારા પાંદડા ક્યાં ગયા? એટલે આ પક્ષીને તો બધા બધા કેટલા બધા પ્રશ્નો થતા હતા ને, તો એ બધું બોલવા જ લાગ્યો એની સામું આવીને. બરાબર? ત્યાં છોડને આજ સુધી કોઈ એવું પૂછ્યું નહોતું. છોડ કહે, હજી હું નાનો છું, ઘણા દિવસ ગયા પણ હું વધી શક્યો નથી, કેટલાય દિવસથી તરસ્યો છું, મારા મૂળ છે પાણી વિનાના સુકાઈ ગયા છે, મને કોઈ પાણી પાતું નથી, મારા બે ચાર જે પાંદડા હતા તે પણ એક બકરી ખાઈ ગઈ. છોડ પર પંખીને દયા આવી, તે ઉડ્યું દૂર. એક તળાવ હતું ત્યાં ઉડતું ઉડતું જતું હતું. તમે જુઓ છો બધા બાળકો, ચિત્ર તમને બધાને દેખાય છે ને બાજુમાં? બરાબર ના? એ જ પક્ષી છે જે છોડ સાથે વાત કરતું હતું. અને ત્યાં દૂર તળાવ છે ત્યાં એ જાય છે. એણે પોતાની નાનકડી ચાંચમાં એકાદ ટીપું પાણી લીધું. પછી ઉડતું ઉડતું છોડ પાસે આવે છે. ચાંચમાંનું પાણીનું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું, પણ છોડને કંઈ અસર ન થઈ. શું થઈ બાળ દોસ્તો? છોડને કંઈ અસર થતી નથી. બિચારું જે પક્ષી છે, પંખી છે, એ દૂર તળાવમાં તો જાય છે એને પાણી લેવા માટે, એની ચાંચમાં એક ટીપું ભરવા માટે, પણ એ છોડ તો કેટલા સમયથી સૂકું હતું. બરાબર ને? એને એક ટીપાથી શું થાય? એને કોઈ ફેર પડે નહીં. એક ટીપા પાણીથી શું વળે? લાંબા સમયથી તરસ હતી. પંખી બધી વાત સમજી ગયું ને ત્યાંથી પાછું ઉડ્યું. ઉડતું ઉડતું એક ઘેઘૂર ઝાડ ઉપર પહોંચ્યું. ઘેઘૂર ઝાડ એટલે બાળ દોસ્તો, મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું હતું, ઘેઘૂર ઝાડ એટલે કે ઘટાદાર વૃક્ષ જે ખૂબ પાનથી અને એકદમ લીલુંછમ ભરેલું છે તે. બરાબર ને? અને એ ટીપું પાણીથી શું વળે? એ તો કેટલા સમયથી તરસ્યું હતું. તે પંખી છે ને બધું વાત સમજી ગયો અને ત્યાંથી પાછું ઉડતું 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 એક ઘેઘૂર સરસ મજાનું વૃક્ષ હતું ઘટાદાર, ત્યાં જઈને બેસે છે. ત્યાં પંખીઓનું મોટું જબર ટોળું બેઠું હતું. શું બેઠું હતું? મોટું જબર પંખીઓનું ટોળું બેઠું હતું. પંખીના ટોળાને એણે તરસ્યા છોડને વાત કરી. સૌ પંખી સંમત થયા. હવે જેલું પેલું પક્ષી હતું ને એ બધા પક્ષીઓને જઈને વાત કરે છે. એટલે પક્ષીનું વાત બધા પક્ષીઓ માની જાય છે અને તે વાતને સંમત થઈ ગયા. સંમત થવું એટલે કે તે વાત માની લે છે, તેની સાથે વાતમાં વાત આવી જાય છે. બધા પાંખો ફફડાવતા ઉડ્યા. તમે બાજુમાં ચિત્ર જુઓ છો બાળકો, બધા પક્ષીઓ છે એ પાંખો ઉડવા લાગે છે. તળાવને કિનારે ઉતર્યા. બધા પક્ષીઓ તળાવને કિનારે ઉતર્યા. સૌએ પાણીથી ચાંચો ભરી લીધી. પછી પેલું પંખી આગળને ટોળું પાછળ,
જાય ઉડિયા જાય. બરાબર બાળકો, અહીંયા તળાવ છે ત્યાં કિનારે બધા પક્ષીઓ એક સાથે સરસ મજાથી ઉડતા હોય છે, બરાબર ને? અને એક ત્યાં તળાવ દેખાય છે એટલે ત્યાં એ બધા નીચે ઉતરે છે. સૌએ પાણીથી ચાંચો ભરી લીધી. શું કર્યું? સૌએ જે ચાંચ હતી એ પાણીથી ભરી લીધી હતી. પછી પેલું પંખી છે આગળને ટોળું પાછળ, પછી જે ઓલું પંખી હતું ને પેલા છોડ સાથે વાત કરતું હતું એ આગળ જાય છે અને બધા પક્ષીઓ પાછળ જાય છે, બરાબર? અને જાય છે અને જાતા જાય, ઉડતા જાય, બરાબર ને? બધા પક્ષીઓની પાછળ પાછળ ઉડતા જાય છે. પેલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા. શું હતું બાળકો? પેલો જે છોડ હતો ને, બરાબર ને, બધા પક્ષીઓ ઓલા પક્ષીની પાછળ પાછળ ત્યાં ઉતર્યા. બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી. શું કરી? બધાએ ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી. આવા 10-15 ફેરા કર્યા ને છોડના મૂળને બરાબર પાણી મળ્યું. એની લાંબા વખતની તરસ છીપાઈ. છોડને ઓડગાર આવ્યો. શું થાય છે? પેલો જે છોડ ઊભો હતો ને ત્યાં સૌ ઉતર્યા. બધા પંખીઓએ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી અને આવા 10-15 ફેરા ફર્યા. કેટલા ફેરા ફર્યા હતા બાળકો? 10-15 ફેરા ફર્યા હતા. છોડના મૂળને બરાબર પાણી મળ્યું. એની લાંબા વખતની જે તરસ હતી ને એ છીપાઈ ગઈ. છોડને ઓડકાર આવ્યો. શું આવ્યો છોડને? ઓડકાર આવ્યો, બરાબર ને? ઓડકાર ક્યારે આવે બાળકો? કે જ્યારે આપણને કોઈ વસ્તુનો સંતોષ થાય. આપણે ધરાઈને જે ખાધું હોય, બરાબર ને, પછી આપણને ઓડકાર આવે એટલે કે ડકલો આવે. અને શું કહેવાય? ઓડકાર, બરાબર ને? એટલે એ શું કામ આવે? કે પછી આપણા પેટમાં જે વાયુ હોય ને, બરાબર ને, એમાં કોઈ ખોરાક પડે. શું પડે? એમાં કોઈ ખોરાક પડે એટલે જે વાયુ છે, જે પેટમાં આપણા હવા છે, એ બહાર આવે છે. એટલે આપણે ડહકલો એટલે કે ઓડકાર કહીએ છીએ, બરાબર ને? તમે બધા જમતી વખતે લ્યો છો ને. પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે. એટલે આવું 10-15 દિવસ કેટલાય દિવસો ને દિવસો આવું પક્ષીઓ છે દિવસો અને મહિનાઓ સુધી આવી રીતે એની મહેનત ચાલુ રાખે છે. અને 10-15 ફેરા ફર્યા છે ત્યાં છોડને તો મજા આવી ગઈ છે. એને બરાબર મૂળમાં પાણી મળ્યું અને એને ડહકલો આવે છે એટલે કે ઓડકાર આવે છે. તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે છે. દિવસો અને મહિના સુધી પંખીઓએ આ કામ કર્યું. ચાંચમાં પાણી લાવીને છોડને પાયું. છોડ લીલો છમ થઈ ગયો અને છોડ વધવા લાગ્યું. શું થાય છે બાળકો? ચાંચમાં જે પાણી લાવીને છોડીને છોડને પીવરાવ્યું અને છોડ છે ને એકદમ સરસ મજાનો કેવો થઈ જાય છે? પાછો લીલો છમ થઈ જાય છે. દેખાય છે ને તમને અહીંયા, બરાબર? અને છોડ ધીમે ધીમે વધવા લાગે છે, બરાબર બાળ દોસ્તો? અહીંયા છે ને તમને એક શીખ પણ મળે છે. શું શીખ મળે છે? કોને ખબર છે અહીંયા કઈ શીખ મળે છે? ચલો કોણ બોલશે? બરાબર ને? અહીંયા એક શીખ એવી મળે છે કે ભાઈ આપણે હંમેશા સમય પર જમવું જોઈએ, બરાબર ને? આપણે ભૂખ્યા તરસ્યા રહીએ તો આપણને ભણવાનું યાદ ન આવે, આપણું સ્ટડી આપણને ખ્યાલ ન રહે, આપણું માઇન્ડ છે આપણું મગજ છે એ કામ કરતું નથી, બરાબર ને? એટલે આપણે પહેલાં આપણે ખોરાક આપણે કે થોડુંક નાસ્તો જમવાનું થોડું લેતું રહેવું જોઈએ. નહીંતર તો આપણું શરીર છે આપણું સુકાઈ જાય છે. આપણું શરીર છે, બરાબર ને, એનામાં કોઈ શક્તિ રહેતી નથી. આપણા શરીરમાં શક્તિ હોય તો આપણું મગજ કામ કરે, તો આપણને સારા વિચારો આવે, કોઈ નવા વિચારો આવે.
પણ આપણે ભૂખ્યા ભૂખ્યા આલોટિયા જ કરતા હોય, આમ થી આમ થતા હોય, તો આપણું કોઈ કામ છે એ થતું નથી. એટલે બધા સ્ટુડન્ટે હંમેશા પહેલાં સરસ મજાનો, સવારમાં સરસ મજાનો પેટ ભરીને નાસ્તો કરવો જોઈએ. ભૂખ્યા પેટે તમે આમને એમ આમને બેઠા રહ્યો મોબાઈલની સામે લેક્ચર લેવામાં, બરાબર ને, એટલે કે એ તમારું માઇન્ડ છે ને એ કામ કરતું નથી. તમે ફક્ત મોબાઈલની સામે બેઠા હોવ છો, બરાબર ને, પણ તમારું મગજ છે એ તમારા વિચારો છે બીજે ક્યાંય ઘૂમતા હશે, બરાબર ને. એટલે સવારમાં ઉઠીને પહેલાં આપણે પેટ ભરીને ખોરાક લેવો જોઈએ, નહીંતર તો આપણે ઓલા છોડ જેવી હાલત થઈ જાય, પડ્યું પડ્યું સુકાઈ જાય, બરાબર ને. એનું જો એની પર પક્ષી બેઠું હતું ને તો એનું ભાર નહોતું ખમી શકતું એ, એટલે પક્ષીને નીચે ઉતરવું પડ્યું. તો આપણે આપણાથી એવું ન થાય, આપણે એવું ન કરી શકીએ, બરાબર ને. આપણા છોડ તો બિચારું ક્યાં પાણી લેવા જાય, એટલે તો પક્ષી બિચારા સારા આટલા બધા કે એને ચાંચ વડે આટલા બધા મહિનાઓથી દિવસોથી પાણી પીવરાવતા હતા, ને એ સરસ મજાનું લીલુંછમ થઈ ગયું. એટલે તમે બધા પણ સરસ મજાનો સારો ખોરાક લેવાનો, બરાબર ને, આપણું શરીરનું આપણે ધ્યાન રાખવાનું, બરાબર ને. આપણે હંમેશા આમ કહેવાય ને તંદુરસ્ત રહેવું જોઈએ, બરાબર ને. એની સાથે સાથે આપણા વૃક્ષોને પણ રાખવાના. આપણે કેવું હંમેશા ટાઈમ પર ખાઈ લઈએ છીએ, પી લઈએ છીએ, સારો સારો નાસ્તો કરી લઈએ છીએ, એમ છોડને પણ થોડું થોડું ખાવાનું મળવું જોઈએ ને બાળકો, બરાબર ને. તો છોડને ખાવા માટે આપણે શું કરવાનું છે, એને સારું તંદુરસ્ત રાખવા માટે આપણે શું કરવાનું છે બાળ દોસ્તો, આપણે એને સમયસર પાણી પીવરાવવાનું છે. શું કરાવવાનું છે, પાણી પીવરાવવાનું છે, અને બને તો આપણે થોડું થોડું ખાતર પણ આપવાનું છે. ખાતર જો આપણે બહારથી ન લેવું હોય તો કાંઈ નહીં, પણ જે છાણ હોય છે, ગાયનું જે છાણ હોય છે, એનું પણ ખાતર આપણે લઈ શકીએ છીએ, અને સૂકવીને આપણે એનું ખાતર, એનું જે છાણું હોય છે, બરાબર ને, એ આપણે એમાં નાખીને પણ આપણે એને સરસ કરી શકીએ છીએ વૃક્ષને, બરાબર ને. એ એક પ્રકારનું ખાતર જ છે, બરાબર બાળ દોસ્તો. એટલે જે ગાયનું જે છાણ આવે છે એને સૂકવીને, એને સુકાઈ જાય એટલે એના ટુકડા કરીને ખાતરમાં, એટલે કે ઝાડમાં નાખી દેવાનું. વૃક્ષોનું જે થડ છે, જે મૂળ છે, ત્યાં ઉપર ખામણામાં નાખી દેવાનું, બરાબર ને. એટલે એક પ્રકારનું એને ખાતર મળી જાય, બરાબર. એને પણ ખાવા જોઈએ ને, જેમ આપણે ખાઈએ છીએ તેમ, બરાબર ને. જો પછી આપણે ખાતર નાખીએ, સારું પાણી પીવરાય, તો આવા સરસ મજાના ઘટાદાર વૃક્ષો થઈ જાય છે, જો થઈ જાય છે ને, બરાબર ને. નહીંતર તો કેવું થઈ જાય છે, પેલું બળી ગયેલું, જે સુકાઈ ગયેલું છે ને, એવું વૃક્ષો થઈ જાય આપણે ધ્યાન ન આપીએ ને તો, બરાબર બાળ દોસ્તો. હવે આપણે પાઠમાં જોઈએ થોડું કે ચોમાસું બેઠું છે, કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું છે. હવે કઈ ઋતુ આવશે ઉનાળા પછી, ચોમાસું આવશે. એટલે ચોમાસું બેઠી જાય છે, એમાં આકાશમાં સરસ મજાના કાળા ડિબાંગ વાદળો આકાશ છવાઈ ગયું છે. એટલે કે વાદળો કાળા ક્યારે થઈ જાય છે, કે જ્યારે એ પાણીઓથી ભરેલા હોય છે, બરાબર ને. એટલે આપણને ખબર પડી જાય કે હમણાં પુષ્કળ વરસાદ પડવાનો છે, ધોધમાર વરસાદ પડવાનો છે. ધોધમાર વરસાદ પડ્યો, આખું ચોમાસું મન મૂકીને વરસ્યો. છોડને તો બસ આટલું જ જોઈતું હતું, આમ ઘણા ચોમાસામાં છોડ પર વરસો ગયા, બરાબર બાળકો. અને તમે જુઓ છો ને બધા કે આખું ચોમાસું સરસ મજાનું એ વરસાદથી, ધોધમાર વરસાદ એની ઉપર પડતો હતો, અને વરસાદ સારો વરસ્યો. છોડને પણ બસ આટલું જ જોતું હતું કે મારી ઉપર પાણી પડે, મારી ઉપર વરસાદનું પાણી પડે, અને હું લીલોછમ અને ઘટાદાર પાછો થઈ જાઉં, અને હું પણ આકાશને આંબી જાઉં. આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા, અને જે છોડ હતું ને એના ઉપર ઘણા બધા ચોમાસા, એટલે કે 2-4 વર્ષોથી ચોમાસા એના ઉપર પાણીનું પડતું હતું, અને વર્ષો ગયા. આજે એ છોડ હતું એ ઘટાદાર ઝાડ થઈ ગયું. શું થઈ ગયું બાળકો, એ જે છોડ હતો ને નાનો એવો, જે સુકાઈ ગયેલો પાતળો એવો હતો, બરાબર ને, આ જે છોડ હતું એની પર જ્યારે વરસાદ, ખૂબ વરસાદ પડ્યો,
ખટલાયું, વરસો સરસ મજાનો વરસાદ પડ્યો અને બધા પક્ષીઓ એને પાણી પીવી રહ્યું એના ચાંચ દ્વારા. એટલે આ છોડ છે ને એ શું થઈ ગયું, અત્યારે ઘટાદાર મોટું વૃક્ષ બની ગયું છે, ઝાડ થઈ ગયું છે. તમે બધા જુઓ છો ને બાળકો, કેટલું સરસ મજાનું આટલું આવું નાને એવું છોડ હતું, બરાબર ને? પહેલાં બે ફૂલનું જ છોડ હતું, પછી એને બકરી ખાઈ ગઈ, પછી બિચારું સુકાઈ ગયું, એ પક્ષીનું પણ ભાર નહોતું ખમી શકતું. પછી એક પક્ષી બધા પક્ષીઓને લઈને પાણી પીવરાવે છે, એટલે આવો છોડ થઈ જાય છે. એટલે એ છોડ ઉપર ઘણા બધા મહિનાઓથી, દિવસોથી, મહિનાઓથી પાણી પીવાય છે, એટલે એ આવું થઈ જાય છે. અને આની ઉપર ઘણા વર્ષોથી ચોમાસાનું પાણી પડે છે, બરાબર, પુષ્કળ પ્રમાણમાં વરસાદ છે, એનું મન મૂકીને વરસે છે. પછી આ જે છોડ હતું ને એ આવું બની જાય છે, ઘટાદાર વૃક્ષ બની જાય છે, બરાબર બાળકો? આજે છોડ મોટું અને ઘટાદાર થઈ ગયું છે. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસી છે. શું થાય છે, પંખીઓનું જે ટોળું હતું ને એ આ ઘટાદાર વૃક્ષ ઉપર બેસે છે. પંખીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે, ગીતો ગાય, ઝાડ ખુશ થઈ જાય છે, ડાળીઓને ડોલવાનું પાંદડા રણ જણાવે છે, બરાબર ને? શું થાય છે અહીંયા, શું થાય છે બાળકો, એ જે વૃક્ષ છે, બરાબર, એ પંખીઓનું ટોળું એના ઉપર આવીને બેસી જાય છે, ગીતો ગાય છે, એ બધા પક્ષીઓ એ ડાળીઓ પર બેઠીને ગીતો ગાય છે. ઝાડ પણ ખુશ મજાનું થઈ જાય છે, કા હા હા હા, બહુ મજા આવ્યું, આ પક્ષીઓનો અવાજ તો બહુ સુંદર છે, એને પણ મજા આવે છે. એટલે ઝાડ પણ ખૂબ ખૂબ ખુશ ખુશ થઈ જાય છે, ડાળીઓને ડોલાવતું થઈ જાય છે. શું થાય છે, ડાળીઓને ડોલાવતું થઈ જાય છે, એટલે પક્ષીઓ એના ઉપર ઠેકડા મારતું હોય છે, એટલે ડાળીઓ છે ને ડોલવા માંડે છે, અને પાંદડા છે એ રણ જણાવે છે. રણ જણાવવું એટલે શું થાય બાળકો, રણ જણાવવું એટલે, રણ જણાવવું એટલે શું થાય બાળકો, રણ જણાવવું એટલે કે આપણે પાંદડાઓનો ખડખડાટ અવાજ આવતો હોય તે, કે પાંદડાઓ હલતા હોય, બરાબર ને? પાંદડાઓ હલતા હોય, એકબીજા સાથે અથડાતા હોય એટલે અવાજ આવે, રણ જણાવે, બરાબર. પછી એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી. શું થાય છે, એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવે છે. દેખાય છે ને તમને બધીને વાદળી, જો ઉપર, બરાબર ને? વાદળી આવે છે અને ઝાડની ડાળી ઉપર બેસી ગઈ. શું થયું, ઝાડની ડાળી ઉપર બેસી ગઈ, ઝરમર ઝરમર વરસી ઝાડ નાહી રહ્યું. વાદળી કહે, કેમ ઝાડ દાદા, ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને. જોયું બાળકો, સરસ મજાનું અહીંયા કીધું છે. શું કીધું છે, કે એક દિવસ એવો થયો કે સાંજના સમયે એમાં ઉનાળો હતો. શું હતું, ઉનાળો હતો. આકાશમાંથી એક વાદળી આવી અને ઝાડની ડાળી ઉપર બેઠી ગઈ. ત્યાં ઝરમર ઝરમર વરસાદ વરસતું હતું અને ઝાડ છે એ નાહી રહ્યું હતું. એટલે વાદળી કહે, કેમ ઝાડ દાદા, ભર ઉનાળે મેં તમને નવડાવ્યા ને. ઓહો, એક તો ગરમ ગરમ તડકો હોય, આપણી ઉપર સૂર્ય તપતો હોય, આપણને એમ થતું હોય કે ઓહ, કંઈક વરસાદ પડે, વરસાદ પડે, બરાબર ને? એમાંય આપણે નાતા હોય, એમાં ખરો તડકો પડ્યો હોય ને એમાં એક વરસાદ પડે તો આપણને કેટલી મજા આવે બાળકો. ઠંડુ ઠંડુ પાણીથી નાહવાની મજા આવે ને, સરસ મજાનો. આપણને ઉપર વાદળી પડતી હોય જાણે તો આપણને એમ થતું હોય કે વાદળી આપણી ઉપર જ વરસે છે, બરાબર ને? આપણને જેમ હેત પ્રેમ કરતું હોય એમ વાદળ છે એ આપણી ઉપર વરસતું હોય એવું આપણને લાગતું હોય છે. ત્યારે ઝાડને યાદ આવે છે, પોતે સાવ નાનો છોડ હતો ને પંખીઓએ પાણી પાઈને એણે ઉછેર્યો હતો. ઝાડ વાદળીને માંડીને આ વાત કરે
છે। વાદળી કહે ખરેખર પંખીની જાત જ દયાળુ છે। બરાબર ને બાળકો, આ વાત છે ને એ કોણ કરે છે? આ વાત જે મોટું ઝાડ થઈ ગયું છે ને એ વાત કરે છે, પણ કોને કહે છે? ઓલી પેલું વાદળું બેઠું છે ને ઉપર સરસ મજાનું, એમને કહે છે કે તમને ખબર છે કે હું સાવ નાનો એવો હતો અને આ પંખીઓ છે ને એણે મને પાણી પીને ઉછેર્યો છે અને મને મોટો કર્યો છે, એણે મને આકાશમાં હું આંબી જાઉં ને એટલો મને મોટો કર્યો છે। ઝાડ કહે છે કે વાદળીને માંડીને આ વાત કરતું હોય છે। વાદળી કહે છે કે ખરેખર ઝાડ દાદા, તમારી આ વાત ખરેખર ખૂબ સાચી છે। પંખીની જે જાત છે ને એ ખૂબ જ દયાળુ છે। કેવી છે બાળ દોસ્તો? દયાળુ છે। દયાળુ એટલે કે આપણને એની ઉપર હેત પ્રેમ થઈ જાય, બરાબર ને? તે એકદમ કૃપાળુ છે, તે એકદમ ભોળું છે। પક્ષી હંમેશા, પંખીઓ ભોળા હોય છે, બરાબર ને? પંખીઓ જો આપણું ધ્યાન રાખતા હોય, આવું સરસ મજાના વૃક્ષોનું ધ્યાન રાખતા હોય, તો આપણે પણ પંખીઓનું ધ્યાન રાખવું જોઈએ બાળકો, રાખવું જોઈએ ને? હા, બધા પંખીઓનું ધ્યાન આપણે રાખવું જોઈએ। આપણે બધી, આપણે કુદરતી વસ્તુ છે, આપણે બધી એની વસ્તુ, આપણે એની જાળવણી કરવી આપણી ફરજ છે, બરાબર ને? આપણે પક્ષીઓનું, વૃક્ષોનું, પાણીનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે બધું આપણું જ છે, આપણે જ એનું ધ્યાન રાખવાનું છે। જો એમાંથી કોઈ એક વસ્તુ ન હોય ને તો માણસ છે ને, મનુષ્ય હેરાન થઈ જાય, બરાબર ને? એટલે ખરેખર પંખીની જાત ખૂબ દયાળી છે બાળ દોસ્તો, બરાબર ને? પાઠમાં તમને બધાને મજા આવી બાળકો? મજા આવી ને? બધાને ખૂબ ખૂબ મજા આવી હશે, બરાબર? ચલો તો હવે આપણે ચિત્રકામ જોવાનું છે, બરાબર ને? જો આ સરસ મજાનું એક ચિત્રકામ તમને હું આપું છું આજે। કરવું છે ને ચિત્રકામ? શું કરવું છે કે જો આ ચિત્રમાં મેં તમને એક પ્રિન્ટ આગળ દેખાડી છે આ બાજુ, પહેલાં એમાં સરસ મજાના તો પહેલાં એનિમલ્સ એટલે કે પ્રાણીઓ છે, છે ને? પ્રાણીઓ કેવું જોઈ રહ્યા છે તમારી સામે, બરાબર ને? જાણે તો એ તમને એ બધું આ લઈને આવ્યા હોય એવું લાગે છે કે ભાઈ તમારી માટે હોમવર્ક લઈને આવ્યા છે, બરાબર ને? આ બધા સરસ મજાના પ્રાણીઓ તમારી માટે શું હોમવર્ક લાવ્યા છે ખબર છે બાળ દોસ્તો? શું હોમવર્ક લાવ્યા છે વિચારો જોઈ? શું હોમવર્ક લાવ્યા છે એ તમારા માટે? ચલો હું કહી દઉં તમને એ શું લાવ્યા છે, ચલો કહી દઉં। તમારા માટે આ હોમવર્ક લાવ્યા છે। આનું શું તમારે કરવાનું છે? આનું તમારે ચિત્ર પહેલાં જોવાનું છે। શું કરવાનું છે બાળ દોસ્તો? ચિત્ર પહેલાં જોવાનું છે અને પછી તમારે લખવાનું છે। જો એક તો નાની એવી છોકરી ઊભી છે, બરાબર ને? ચિત્ર જોતું જવાનું છે અને એમનું વર્ણન કરતું જવાનું છે, બરાબર ને? અહીંયા છોડ ઉગ્યા છે સરસ મજાના, પછી ડુંગર છે, પર્વત છે, સરસ મજાનું મોટું વૃક્ષ છે, પક્ષીઓ છે, વાદળ છે અને એમાં એક છોકરી છે નાની એવી, બરાબર ને? એ પતંગ ચગાવી રહી છે, બરાબર ને બાળ દોસ્તો? તમને જે ચિત્રમાં દેખાય એ તમારે લખવાનું છે, ઓકે બાળ દોસ્તો? આ તમારું આજનું હોમવર્ક, ઓકે બાળકો? ચલો તમે મને સરસથી, સરસ મજાનું શાંતિથી તમે મને સાંભળી, બરાબર? તમે મને સાંભળી, તમે બધાએ પાઠ સમજ્યા, તમને બધાને મજા આવી, બરાબર બાળ દોસ્તો? એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ઓકે બાળ દોસ્તો? તમે બધા તમારું ધ્યાન રાખજો અને હા, વૃક્ષોને પાણી પીવરાવવાનું ભૂલતા નહીં, એ તમારું બીજું એક વર્ક છે, તમારું બીજું ઘરકામ છે, બરાબર બાળ દોસ્તો? ઓકે ચલો આવજો, બાય બાય।